નશાખોરીની સામે સુરત પોલીસ વધુ એક મોટી કાર્યવાહી કરી છે। મુંબઈથી સુરતમાં ઘુસાડવામાં આવતા ડ્રગ્સ મામલે સુરત પોલીસ ડ્રગ્સ પેડલર પર વધુ એક વાર સંકજો કસ્યો છે। અમરોલી પોલીસે ગત મોડી રાત્રે સુરત શહેરના કોસાડ આવાસમાંથી અંદાજે 2 કરોડથી વધુનો એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો, જેમાં એક આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે। પોલીસની રેડ દરમિયાન આરોપીની દુકાન અને ગાડીમાંથી એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું। સુરત પોલીસ કમિશનર દ્વારા શહેરમાંથી એમડી ડ્રગ્સના કારોબારના જડમૂળથી ખતમ કરવાની મોહિત છેડી છે। દરમિયાન સુરતની અમરોલી પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવેલા મોટા એમડી ડ્રગ્સના જથ્થા જેને લઈ સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમર દ્વારા અમરોલી પોલીસની ટીમ માટે વિશેષ ઇનામની જાહેરાત કરી હતી। પોલીસ કમિશનર દ્વારા ડ્રગ્સની માહિતી આપનાર પોલીસ કર્મચારીને 25,000 રોકડ ઇનામ જાહેરાત કરીને તેમના હસ્તે આપ્યું હતું, તો સાથે પોલીસ કર્મી માહિતી લાવ્યા બાદ સફળતાપૂર્વક સમગ્ર ઓપરેશનને પાર પાડનાર અમરોલી પોલીસની ટીમને પોલીસ કમિશનર દ્વારા 50,000 રૂપિયાના ઇનામની જાહેરાત કરી હતી। સુરતમાં ડ્રગ્સ સામે પોલીસની પણ ગંભીરતા બની રહે તેમ પણ તેમને પણ પ્રોત્સાહન મળી રહે તે માટે પોલીસ કમિશનર દ્વારા આ પ્રકારે ઇનામ આપવાની પ્રોત્સાહિત કર્યા હતા। આર્થિક રીતે ભારતના પ્રમુખ શહેરોમાંથી એક છે, અહીંની ઔદ્યોગિક અને વ્યાપારિક પ્રગતિથી આકર્ષાઈને કેટલાક પ્રકારના લોકો સુરતમાં આવતા હોય છે, જેના લીધે અહીંની યુવાન પેઢી ને ગેરમાર્ગે લઈ જવા માટે ડ્રગના ધંધાર્થીઓ પણ એના ધંધા જમાવવા માટે પ્રયાસ કરતા હોય છે। હાલમાં ગુજરાતમાં લોકશાહીના પર્વ તરીકે ચૂંટણીની તૈયારી ચાલી રહી છે અને પોલીસ બહુ મોટા પાયે આ કામગીરીમાં રોકાયેલી છે। કેટલા ગુનેગારો માટે આ એક એવી તક હોય છે જ્યારે આ લોકો એના ગેરફાયદા લેવા પ્રયાસ કરતા હોય છે। ડીસીપી ઝોન 5 અને એમની સાથે ડીસીપી પીઆઈ અમરોલી અને અમરોલી પોલીસ સ્ટેશનની તમામ ટીમે બહુ સિફતપૂર્વક ગઈકાલે એક સફળતા મેળવેલ છે, જેમાં ખાસ કરીને કોસાડ આવાસ જે કેટલીક અસામાજિક પ્રવૃત્તિઓ માટે અવારનવાર ધ્યાનમાં આવતા હોય છે, આ કોસાડ આવાસમાં એક ઓફિસ છે જે મુખ્ય આરોપી છે, એનું નામ છે મુબારક અબ્બાસ બાંધિયા। આ H2 બિલ્ડિંગ કોસાડ આવાસના રહેવાસી છે અને મૂળ વતની કાવી ચોથાવાળા તળાવ ઉપર તાલુકા જંબુસરનો રહેવાસી છે, જિલ્લા ભરૂચનો। એની ઓફિસ અને એની કારમાંથી ડ્રગનો જથ્થો મળી આવેલ અને પછી એને જણાવેલ માહિતી ઉપરથી સુરત નજીકના એક વિસ્તારમાંથી પણ એમડીનો જથ્થો મળી આવેલ છે। એમડી આ એક પાર્ટી ડ્રગ તરીકે જાણીતી ડ્રગ છે, જે મોલી અને એક્સ્ટેસીના નામથી પણ ઓળખવામાં આવે છે। મિથાઇલિન ડાઈ ઓક્સી મેથ એમ્ફેટેમાઇન આ એની ફૂલ કેમિકલ કમ્પોઝિશન અને એને કેમિકલ નેમ છે। ખાસ કરીને યુવાન પેઢીના લોકો એને એનર્જી માટે, એનર્જીની સાથે સાથે વધારે કોન્ફિડન્સ ફીલ કરવા માટે અને આનંદ મેળવવા માટે આ ગેરમાર્ગે દોરાય છે અને પાર્ટી ડ્રગ તરીકે એવી રીતે એના ઉપયોગ ખરેખર તો દુરુપયોગ કરતા હોય છે। આના બંધાણી એને લેવાવાળા માણસ એના બંધાણી થઈ જાય છે અને બંધાણી થયા પછી ધીમે ધીમે એના સ્વાસ્થ્ય ઉપર ગંભીર માઠા પરિણામો દેખાઈ આવે છે। જીવનને બરબાદ કરવા માટે આ એક એવી બાબત છે જેમાં યુવાન પેઢીને બચાવી લેવાની જરૂર છે। યુવાન પેઢી સુરતની આ રાસ્તે ના જાય આના માટે સપ્ટેમ્બર 2020થી પોલીસ દ્વારા એક સઘન કાર્યક્રમ નો ડ્રગ્સ ઇન સુરત સિટી જે શરૂ કરવામાં આવ્યા છે, એના ભાગરૂપે જ સેક્ટર 2 એડિશનલ સીપી ડીસીપી ઝોન 5 જેને ટીમને પોતે લીડ કરીને આ કામગીરી કરી, કુલ
ડ્રગ જે આ કેસમાં ઝડપવામાં આવી છે એનો જથ્થો છે 2 કિલો અને 176 ગ્રામ. ડ્રગ વેચાણના રોકડ 2,68,000 રૂપિયા પણ મળી આવેલ છે. 2 મોબાઈલ ફોન અને 1 ઇકો 4-વ્હીલ કાર પણ કબજે કરવામાં આવી છે. એવી રીતે 2,22,53,000 રૂપિયાનું કુલ મુદ્દામાલ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે. જે આરોપી છે મુબારક અબ્બાસ બાંદિયા, ઇન્ટરેસ્ટિંગ છે, એનો ભાઈ પણ હાલમાં લાજપોર જેલમાં છે. આ પણ એનડીપીએસના કેસમાં જ પકડાયેલ છે. આ પ્રકારના તત્વોને પોલીસ સતત વાચમાં રાખતી હોય છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે સુરતમાં આ પ્રકારની કોઈ પણ વિધિ કોઈ ગુનેગાર ચલાવી શકશે નહીં. જે મૂળ બાતમી આ કેસની મેળવનાર અમારા અનામ પોલીસ કોન્સ્ટેબલ છે જલાભાઈ સેંધાભાઈ, એને સ્પેશિયલ ઇનામ 25,000 રૂપિયાના આપીએ છીએ. અને આખી ટીમ જે આ સફળ ઓપરેશનમાં જોડાયેલી હતી અને ખૂબ મહેનતથી આ સફળ ઓપરેશન પૂરું પાડેલ છે એને 50,000 રૂપિયાના કુલ ઇનામ આપવામાં આવે છે.